स्मितरुचिर पूर्णेन्दुवदन प्रफुल्लम्बोजन्मच्छदशदृशशोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराद्ननाम्बुजम् पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्री हरि कृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी जय। बधाई वाला भक्तों ने यथी जय स्वामीनारायण। वाला भक्तों गढ़ा अंत्य प्रकरण छत्रीसमु वचनामृत चाले छे। संवत 1885 ना वैशाख सुधी पड़वा ने दिवस महाराज दादा खाचरना दरबार में घोड़ीए अश्वर थी लक्ष्मीवाड़ीए गया। लक्ष्मीवाड़ी पर ओटा पर जी विराजमान थे महाराजे त्या जाइने संतो ने भक्तों ने प्रश्न पूछो कि हे संतो भक्तो कल्याण ने अर्थे तमे एवं असाधारण साधन शू मान्यू छे कि जे कार्य जे साधन में आत्मा प्रवर्ते तो निश्चित एनु कल्याण थाय। संतोए उत्तर ना कर्यो त्यारे महाराजे स्वयं कर्यो कि ब्रह्म ज्योतिना समूहने विषय अनादि साकार मूर्ति पुरुषोत्तम नारायण ने समझवा एवा जे साकार मूर्ति सर्वोपरि जे महाराज छे एनो भावे करीने आसरो करवो एवा जे भगवान छे एनी धर्मे सहित भक्ति करवी अने जेनी अंदर आवा लक्षणों होय एवा साधुनो संग करवो आ कल्याणनुं असाधारण साधन छे। आटलू जो जीव करे तो कल्याणमां विघन ना आवे। पछी महाराजे एक बीजो प्रश्न एनी साथे ज पूछ्यो तो के निश्चय कल्याणना मार्गमांथी पड़े ज एवुं शुं छे त्यारे कीधुं के शुष्क वेदांतिनो संग एवो छे कि निश्चय कल्याणना मार्गमांथी आत्मा पड़े छे। ત્યારબાદ મહારાજ લક્ષ્મીવાડીએથી દાદા ખાચરના દરબારમાં ઘોડીએ બેહીને પાછા આવ્યા। પછી મહારાજે ફરી વાત કરી, હવે જે વાત કરી છે એ વાત ઉપર ગઈ વખતે આપણે ચર્ચા કરી હતી કે આનંદ સંતો કેટલા ગજબના મહાપુરુષો આ બધાય હશે કે જેણે પોતાની બુદ્ધિને સંપૂર્ણ લોક મારેલું છે। શ્રીજી મહારાજે જેવી વાતો કરી જે પ્રમાણે બોલ્યા એવું ને એવું એને લખ્યું એ બાબતને આપણે થોડી ચર્ચા કરી હતી। સિદ્ધોની વાત મહારાજે સ્વયં કરી એવા એક ગોપાળ યોગી જે સિદ્ધ મહારાજને મળ્યા હતા એની આપણે વાત કરી હતી, એને આપણે થોડું વાંચીએ। અને આજે ગોપાળદાસજી સાધુ એક ગોપાળ યોગી એ સિદ્ધ હતા, મહારાજે સિદ્ધોની પણ વાત કરી છે અને ગોપાળદાસજી સાધુ એક સાધુ હતા એની પણ કથા મહારાજે કરી છે। ટૂંકમાં મહારાજે પોતાના વનવિચરણ દરમિયાન જે જે ઘટનાઓ ઘટી હતી સિદ્ધો સાથેની એવી બધી ઘટનાઓ મહારાજે સ્વયં ત્યાં સભામાં કીધી છે। મહારાજના બાળચરિત્રો છે, મહારાજની વનવિચરણની લીલાઓ છે, સંતો ત્રિકાળદર્શી હતા, સંતો મહારાજની સાથે ને સાથે જ હતા એને બધી લીલાઓ જોઈ એ પણ સાચું છે। અને શ્રીજી મહારાજે સ્વયં પોતાની લીલાઓ નંદ સંતોને કીધી હતી
એ પણ સાચું છે કે સંતોએ મહારાજના મોઢેથી વાતો સાંભળેલી, મહારાજે સ્વયં પોતાના વૃત્તાંત ઘણીક વખત કહેતા, કારણ કે કેટલાય વૃત્તાંતો એવા હોય કે જે સ્વયં પુરુષોત્તમ નારાયણ કે તો જ ખબર પડે. ભગવાનના મહાપુરુષોના પણ કેટલાક વૃત્તાંત એવા હોય કે સ્વયં પોતે આપણને કે તો જ ખબર પડે, નહીં તો ખબર ના પડે. કંઈક એના જીવનમાં ઘટનાઓ પૂર્વે ઘટી હોય તેવા મહાપુરુષો આપણને કે મહાપુરુષદાસજી સ્વામી જૂનાગઢના થયા એને 20 પ્રસંગો પોતાના સ્વયં લખ્યા છે, ત્યાર પછીના 21મા પ્રસંગથી બીજા કોઈ સંતોએ સંકલન સ્વામીનું કર્યું છે, પણ સ્વામીનું આખા બાળપણના પ્રસંગો સ્વામીએ સ્વયં લખ્યા. પ્રસિદ્ધિ માટે નહીં, પ્રસિદ્ધ થવા માટે કે લોકો ઉપર છવાઈ જવા માટે નહીં, પણ કોઈ મુમુક્ષુને એનાથી પ્રેરણા મળે ભગવાન ભજવાની, કોઈ મુમુક્ષુને એવા મહાપુરુષના જીવન દ્વારા પુરુષોત્તમ નારાયણને ભજવાની પ્રેરણા મળે, એના માટે પૂર્વેનું વૃત્તાંત કહેવું પડતું હોય છે. ભગવાનને પણ કહેવું પડે. સદગુરુ ગુણાદિતાનંદ સ્વામીએ પણ ઘણી જગ્યાએ પોતાનું વૃત્તાંત કીધું છે, ગોપાળાનંદ સ્વામીએ પણ પોતાનું વૃત્તાંત કીધું છે. એમ ભગવાન અને ભગવાનના મહાપુરુષો પોતાના વખાણ નથી કરતા, શ્વાસ લાગા નથી કરતા, પણ બીજા જીવોની પ્રેરણા માટે આવી વાત કરતા હોય છે. વચનામૃત આપણે વાંચીએ આગળ. સ્વામિનારાયણ અરે એટલી વાર્તા કરીને શ્રીજી મહારાજ પાછા દાદા ખાચરના દરબારમાં પધાર્યા ને ઉગમના દ્વારના ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર બેસીને એમ વાર્તા કરી જે અમે સર્વશાસ્ત્રને સાંભળીને સિદ્ધાંત કર્યો છે અને અમે આ પૃથ્વીમાં સર્વે ઠેકાને ફર્યા તેને વિશે ગણાગ સિદ્ધ દીઠા છે એમ કહીને ગોપાળદાસજી આદિક સાધુની વાર્તા કરી દેખાડી અને પછી એમ બોલ્યા જે હું તો એમ જાણું છું જે ભગવાનની મૂર્તિની જે ઉપાસના અને ધ્યાન તે વિના જે આત્માને દેખવો ને બ્રહ્મને દેખવું તે તો થાય જ નહીં, અને ઉપાસના એ કરીને જ આત્મા દેખાય બ્રહ્મ દેખાય, પણ તે વિના તો દેખાય જ નહીં, અને ઉપાસના વિના આત્મા બ્રહ્મને દેખવાને ઈચ્છું તે કેમ છે, તો જેમ આકાશને જીભે કરીને 100 વર્ષ સુધી ચાટીએ તો પણ ક્યારેય ખાટો ખારો સ્વાદ આવે જ નહીં, તેમ ભગવાનની મૂર્તિની ઉપાસના વિના આત્માને બ્રહ્મ દેખાય જ નહીં, તે ગમે તેટલું જતન કરે તો પણ ન દેખાય, અને નિર્બીજ એવા જે સાંખ્ય અને યોગ તેને કરીને જે આત્માનું દર્શન શાસ્ત્રમાં કહ્યું છે તે ભલે કહ્યું છે પણ અમે એવો કોઈ દીઠો નથી, અનુભવમાં પણ એ વાર્તા મળતી આવતી નથી, માટે એ વાર્તા ખોટી છે. ભગવાન સ્વામિનારાયણે શાસ્ત્રની વાતને ખોટી કીધી હોય એવું વચનામૃતની અંદર આ એક જગ્યાએ જોવા મળે. શાસ્ત્રના સદાય હિમાયતી છે ભગવાન. શાસ્ત્રોનો નિષેધ શ્રીજી મહારાજે જે શાસ્ત્રો વ્યાસજીના કરેલા છે, જે શાસ્ત્રો વ્યાસજીને અનુરૂપ એ સિદ્ધાંતો ઉપર બીજા ઋષિ મુનિઓએ કરેલા છે, એનો શ્રીજી મહારાજે ક્યારેય છેદ ઉડાડ્યો નથી. પરંતુ અહીં આગળ શ્રીજી મહારાજ એમ કહે છે કે આત્માનું દર્શન શાસ્ત્રમાં કહ્યું છે તે ભલે કહ્યું છે પણ અમે એવો કોઈ દીઠો નથી, અને અનુભવમાં પણ એ વાર્તા મળતી આવતી નથી, માટે એ વાર્તા ખોટી છે. શાસ્ત્રને પણ શ્રીજી મહારાજે ખોટું કર્યું એને આપણે થોડીવાર પછી સમજીએ, પણ અહીં મેન સમજે ગોપાળદાસજી આદિક સાધુની મહારાજે વાર્તા કરી. મહારાજ જ્યારે વનવિચરણ દરમિયાન શિરપુરને વિશે, બંગાળને વિશે શિરપુર રાજ્ય છે, શિરપુરને વિશે શિરપુર શહેર એને વિશે આવ્યા ત્યારે ત્યાં સિદ્ધવલ્લભ રાજા હતો, બહુ ભાવુક રાજા હતો. જે કોઈ એને ત્યાં ચીનમાંથી આ બાજુ ઉપરનો પ્રદેશ ઈરાક, ઈરાન બાજુનો પ્રદેશ એ બાજુથી, સિંધ બાજુથી, ટિબેટમાંથી મોટા મોટા ઝુંડો આવતા બાવાઓના, એ બાવાઓ આવે, સિદ્ધવલ્લભ બહુ જ ભાવુક રાજા, બધાની પૂજા કરે, ખાવાનું સીધું આપે, એને હોકા ચલમન બીડીઓ જોતી હોય તો એ આપે, બહુ ભાવનાવાળો, એની રાણી પણ ભાવનાવાળી. શ્રીજી મહારાજને એમ થયું કે આ ભાવનાવાળો ચોક્કસ છે. બહુ વિસ્તારથી એની કથા શ્રીમદ સત્સંગી જીવનમાં પણ છે, હરિલામૃતમાં પણ છે, ભક્ત ચિંતામણીમાં પણ છે, ઘણી વખત બધાએ સાંભળી હોય એટલે બહુ ટૂંકમાં કહું છું, કારણ કે મહારાજે અહીં વૃત્તાંત કીધું છે.
ત્યારબાદ મહારાજને એવું થયું કે આ સિદ્ધ વલ્લભની શ્રદ્ધા સાચી છે પરંતુ ખોટી જગ્યાએ છે. શ્રીજી મહારાજે પોતાના ચરિત્રો દ્વારા મુમુક્ષુને એટલું ચોક્કસ બતાવ્યું છે કે તમારે જો શ્રેષ્ઠ થવું છે, તમારે શ્રેષ્ઠ પ્રાપ્તિ જોઈએ છે, તો તમે શ્રેષ્ઠને જ પકડો. અંધશ્રદ્ધા સારી નથી. સિદ્ધવલ્લભ રાજા પોતે જ અંધશ્રદ્ધામાં છે, એટલે એની પ્રજા આખી અંધશ્રદ્ધામાં છે, નબળી છે. સિદ્ધવલ્લભ રાજા સંન્યાસીઓને પૂજે, જે સંન્યાસીઓ વાસ્તવિક નહોતા, જે લોકો ધોંગને ધતિંગ કરવાવાળા હતા. શ્રીજી મહારાજને એમ થયું કે મારે આ સિદ્ધવલ્લભ રાજા એક મુમુક્ષુ છે, મારે આને સાચા સાધુની ઓળખાણ શીખવવી છે. મહારાજ ગયા શિરપુર શહેરને વિશે, બધા સિદ્ધો અખાડાઓ જામેલા, નાગા, કોક કપડાં વિનાના આવા નાગાઓ હતા, ને કોક કોપીન પહેરતા હતા, ને કોક હોકા ચલમોન બીડીઓ પીતા હતા, ને આવા બધાય હતા. એના ઢગલે ઢગલા વાગેલા હતા, ને એમાં નીલકંઠવર્ણી આવીને બેઠા. એક વાત બહુ નક્કી છે, પથ્થરની કિંમત ત્યાં સુધી છે કે પથ્થરની વચ્ચે હીરો નથી પડ્યો, ત્યાં સુધી જ છે. હીરાની કિંમત ત્યાં સુધી જ છે કે જ્યાં સુધી હીરાઓની વચ્ચે કોહિનૂર નથી પડ્યો. કોહિનૂરની કિંમત ત્યાં સુધી જ છે કે કોહિનૂરની વચ્ચે પારસમણી નથી પડી. પારસમણીની કિંમત ત્યાં સુધી જ છે કે જ્યાં સુધી એની વચ્ચે ચિંતામણી નથી પડી. શ્રેષ્ઠ વસ્તુ હંમેશા કોઈ પણ સમુદાયની વચ્ચે પડશે તો ઓટોમેટિક એની બાજુ ખેંચાણ જન સમુદાયનું થશે જ. નીલકંઠ વર્ણી એ એવું પાત્ર છે, સ્વયં પુરુષોત્તમ નારાયણ છે, મનુષ્ય આકૃતિએ વિચરણ કરે છે, મનુષ્ય જેવી લીલા કરે છે, માણસના જેવી ચેષ્ટા કરે છે, છતાંય પણ જ્યારે વર્ણી સ્વરૂપે મહારાજ નીકળ્યા છે ત્યારે શ્રીજી મહારાજની આભાને પ્રભા એવી હતી કે સાધુઓના ઝુંડ, કરોડો સાધુઓની વચ્ચે ખાલી નીલકંઠવર્ણી જઈને બેસી જાય એટલે ઓલા ગમે એટલા ચમકતા હોય આછા પડી જાય એવા પ્રભાવશાળી. મહારાજ આવીને બેઠા, સિદ્ધવલ્લભે ઘણા બધા, રોજનો એનો તો ક્રમ જ હતો, એની ને એની રાની બેનો ક્રમ હતો કે રોજ આ બધા સિદ્ધોના દર્શન કરવા જવું, કાંઈ ભેટ આપવી. નીલકંઠવર્ણીને જેવા જોયા, નીલકંઠવર્ણી તો ધ્યાનમગ્ન બેઠા છે, નાસાગ્ર દ્રષ્ટિ રાખીને બેઠા છે. સિદ્ધવલ્લભે જેવા નીલકંઠવર્ણીને જોયા ને સિદ્ધવલ્લભને એમ થઈ ગયું કે મેં ઘણાય સાધુઓ જોયા પણ મારા હૃદયમાં આને જોઈને જેવી શાંતિ થાય છે એવી શાંતિ આજ સુધી થઈ નથી. નીલકંઠ વર્ણીની આમ આંખ ખોલે ને એની વાટ જોઈને બેઠા રહ્યા. મુમુક્ષુ ભગવાનના ઓલિયા પુરુષોને ખોળે, ત્યાર પછી એની મુમુક્ષુતા એવી હોય કે એ ઓલા મોટા પુરુષની દ્રષ્ટિ એને મળે, મોટા પુરુષની વાત એને મળે, મોટા પુરુષનો સ્પર્શ એને મળે, મોટા પુરુષનું સમીપપણું મળે, એવું સતત ઝંખે, એના મુમુક્ષુ કહેવાય. અને મુમુક્ષુને જ એવું થાય, કુસંગીને કોઈ દી ના થાય. મુક્તાનંદ સ્વામીની ભેગા જે કુસંગીઓ રહેતા એને કોઈ દી એમ ના થયું કે મુક્તાનંદ સ્વામીથી કંઈક લઉં. ગોપાળાનંદ સ્વામીની ભેગા રહેલા કુસંગીઓને કોઈ દી એમ ના થયું કે સ્વામી પાસેથી કંઈ લઉં. ગુણાદિતાનંદ સ્વામી ભેગા રહેલા કુસંગીઓને કોઈ દી એમ ના થયું કે સ્વામી પાસેથી હું કંઈ મેળવું. મુમુક્ષુને જ આવું થાય. સિદ્ધવલ્લભ મુમુક્ષુ છે, મહારાજ આંખ ખોલેની વાટ જોઈને ઊભો રહ્યો છે, શ્રીજી મહારાજ તો ધ્યાનમગ્ન જ રહે છે. બસ એને એની રાની આવ્યા, થોડી વાર મહારાજે કંઈક એની ભાવના જોઈને આંખ ખોલી. આ બે મહારાજની આગળ દર્શન કર્યા. નીલકંઠ વર્ણીને કહે છે, કાંઈ અમારી સેવાને અંગીકાર કરશો, તમે આ રાજ્યમાં નવાસી ધાવ્યા લાગો છો. નીલકંઠ વર્ણી કાંઈ બોલતા નથી, થોડી વાર બસ દ્રષ્ટિ કરીને પાછા આંખ બંધ કરીને પોતાની મસ્તીમાં બેસી જાય છે. સિદ્ધવલ્લભને વધારે આશ્ચર્ય થયું કે આવો તો કોઈ જોયો જ નથી. અને પછી સિદ્ધવલ્લભે તપાસ કરાવી, ત્યારે સિદ્ધવલ્લભને ખબર પડી કે આ નીલકંઠવર્ણી તો ગોદોહન માત્ર પણ એક સ્થાનમાં રહેતા નથી, આ બહુ લાંબો સમય રહેતા નથી, ને શહેર તો એમને ગમતું જ નથી. આવી નીલકંઠવર્ણીની ખબર સિદ્ધવલ્લભ રાજાને પડી એટલે સિદ્ધવલ્લભ રાજાએ નીલકંઠવર્ણી પાસે જઈને દંડવટ કરીને પ્રાર્થના કરી, વર્ણી તમે મારા રાજ્યમાં રહો. મહારાજ તો એનું કાર્ય કરવા જ આવ્યા હતા, મુમુક્ષુ હતો એટલે.
શ્રીજી મહારાજના છ સંકલ્પ હતા એમાંનો એક અભિપ્રાય હતો કે નવા મુમુક્ષુને પોતાના સ્વરૂપની ઓળખાણ કરાવી અને એને ધામ આપવું. મહારાજે કીધું અમે રોકાશું. મહારાજ રોકાયા. નિત્યા રાજા રાણી દર્શન કરવા આવે, મહારાજ ધ્યાનમગ્ન હોય નીલકંઠવરની, પણ રાજાને હજુ સુધી આ વર્ણી અને આ સિદ્ધો એમાં કંઈ ભેદ છે એવું હૃદયમાં સ્પષ્ટ નથી થતું. આ જે સિદ્ધો જેવા દેખાય છે એ એવી ટોળી હતી. મંત્ર પ્રયોગ એવો પ્રયોગ છે, આજે પણ એવા મંત્ર પ્રયોગ કરવાવાળા હોય છે, ડટ્ટન શું પટ્ટન કરવાવાળા અને પટ્ટન શું ડટ્ટન કરવાવાળા આવા હોય છે મંત્ર પ્રયોગોવાળા, આજે પણ છે એવા કે આખું કુટુંબ પરિવાર છિન્ન ભિન્ન કરી નાખે એવા પણ હોય છે. જેને ભગવાનનો આશરો નથી ત્યાં આ બધું થાય છે. રાજસ્થાનની અંદર આજે ઢગલા બંધ પડ્યું છે. આવું રાજસ્થાનની અંદર આવી બધી મંત્ર ઉપચારો અને છે જ એ મંત્ર પ્રયોગો છે, અંગ્રેજોએ પણ નોંધેલું છે, અંગ્રેજોએ પણ નોંધેલું છે. પહેલાંના જમાનાની અંદર એવા મંત્ર પ્રયોગો ખારવાઓ પણ જાણતા, અને બંગાળની અંદર મંત્ર વિદ્યા જાજી હતી. બંગાળની અંદર એ ત્યાંના ખારવાઓ દરિયાની અંદર જાય અને એને જ્યારે કોઈ ચોર લોકો લૂંટવા માટે એનું વાહન ઘેરી લે ત્યારે ખારવાઓ પાસે એવી મંત્ર વિદ્યા હતી કે ભાલાઓ એ લોકો નાખે દોરીમાં બાંધેલા આમ ચોરો સામે, તો ઓલાને ભાલો વાગી એને વીંધીને પાછો એની પાસે આવે. આવું તો અંગ્રેજોએ જોયું છે ને એની બુકમાં લખ્યું છે, એને આવું જોયેલું એ સમયની હિસ્ટ્રીમાં લખેલું છે આવું. એટલે મંત્ર પ્રયોગો હતા, આજે પણ એવી મેલી વિદ્યાના મંત્રો હોય છે, પરંતુ ભગવાનના ભક્તે ક્યારેય પણ કોઈ પણ પ્રકારની મેલી વિદ્યાથી ક્યારેય બીવું નહીં, કોઈ પણ મેલા મંત્રોથી ક્યારેય ભગવાનના ભક્તોએ ના બીવું. ગ્રહસ્થ આશ્રમમાં ઘણી વખત ભગવાનના ભક્તો એટલા અંધશ્રદ્ધાવાળા હોય છે કે જેને જોઈને ઘણી વખત દયા આવે. એક હરિભગત એક બહારના દેશમાં રહે છે, ટૂંકમાં મોર્ડન કન્ટ્રી કહેવાય આજના જમાનામાં, એવા દેશમાં રહે છે, અને એવા દેશની અંદર રહેવા છતાંય એને એવું છે એ રોજ ઘનશ્યામ મહારાજના દર્શન કરે છે. એક મને ઘનશ્યામ મહારાજના દર્શન, હું મંદિરે જાઉં દર્શન કરું, મને ઘનશ્યામ મહારાજના દર્શન સ્વપ્નમાં થાય, આવી બધી વાતો કરે. ભાવનાવાળા છે ભક્ત. પણ એના ઘરની અંદર એનો દીકરો કાંઈક અત્યાર સુધી એની ભેગા રહેતો અને હવે એનાથી છૂટો પડી ગયો. એની ઘરવાળી આવી એટલે ઘરવાળીના કહેવા પ્રમાણે એ છોકરો મા બાપને છોડીને બીજે જતો રહ્યો. તો ભગતને તરત એવી શંકા થઈ કે આની ઘરવાળી છે, એના ઘરવાળીએ મંત્ર પ્રયોગો કંઈક કરાવી અને મારા છોકરાને મારામાંથી હેત તોડી નાખ્યો. હવે એને એવું જ નક્કી થઈ ગયું છે કે આ એની ઘરવાળીએ કંઈક મંત્રો નાખી, અળદના દાના કંઈક નાખ્યા છે, એટલે મારો છોકરો આજ સુધી મને પૂછ્યા વિના પાણી પીતો નહોતો અને મને છોડીને જતો રહ્યો. ભાઈ એ મંત્રો એના નથી, એ તો ભગવાનની નાખેલી કળ છે. સહેજે સ્ત્રીને પુરુષમાં હેત થાય ને પુરુષને સ્ત્રીમાં હેત થાય, પણ એને સમજાવવું કેમ? એ કે સ્વામી કંઈક એવું પાણી છાંટો, કંઈક તમે પ્રસાદ આપો કે ભૂલથી જમી લે ને એનું મગજ. પહેલાં કેટલો હેતવાળો હતો, કેટલો અમને બેન પૂછ્યા વિના પાણી ના પીવું, અમારી સેવા કરે, માથું દુખે, પગ દુખે, પેટ દુખે, તાવ આવે છે, બધું પૂછે, અને ખબર નહીં સ્વામી આ હું મંત્રો નાખ્યા છે, ઓલી આખું મારા છોકરાનું માઇન્ડ ફેરવી નાખ્યું. હવે આવો ભગત કેમ કે મને સ્વપ્નમાં ભગવાનના દર્શન થાય, ખરેખર થતા હશે એવો ભાવુક પણ હશે, એવું હૃદયમાં પણ હશે. પણ આવો ભગત અને એને આવી અંધશ્રદ્ધા. એટલે ભગવાનના ભક્તોને ઘણીક વખત કેટલી વખત આવી પ્રકારની શંકાઓ કુશંકાઓ જો ધ્યાન ન રાખે તો ગ્રહસ્થ આશ્રમમાં બહુ થતી હોય છે. વચ્ચે મેં એકવાર વાત કરી હતી, પાંચ જણને સર્વોપરી નિષ્ઠા કરાવવાવાળા ભગતના ઘરમાંથી મેં નાગદેવનું આટલું એનું બનાવેલું અને નાગદેવનું યંત્ર અને નાગદેવનું પુસ્તક ને બધું હું લઈ આવ્યો. મેં કીધું ભલા તું પાંચ જણને સ્વામી એન્ડ સર્વોપરી સમજાવવા વાળો ને આવું કેમ થયું? કે સ્વામી દુઃખના વાદળ આવે ને એટલે પછી આવું થઈ ગયું. મને આશ્ચર્ય લાગે છે કે મારા ઘરમાં આ કેવી રીતે આવ્યું. પણ કે સ્વામી જે બાજુ પાસું નાખવું એ બાજુ ઊંધું પડે, જે બાજુ નાખવું એ બાજુ ઊંધું પડે. આખરે કોઈએ કીધું કે આ તો ખબર નહીં એને કયો શબ્દ વાપરે તો કાળ સર્પ છે ને આ કરાવ્યું. ભગવાનના ભક્તો ક્યારેય પણ કોઈ અંધશ્રદ્ધામાં કોઈ મેલી વિદ્યા કોઈ આનાથી ક્યારેય ના બીવે. જેને ભગવાન સ્વામિનારાયણનો આશરો છે ક્યારેય ના બીવે. ભગવાન સ્વામિનારાયણને દિલથી ભજો, કોઈ કાંઈ આપણું મેલી વિદ્યાથી કરી શકવાનું નથી.
આખું જગત પડ્યું છે, પણ નથી એવું નહીં, છે ખરું, એ વાત નક્કી છે, છે. મહારાજ ને આ લોકોએ બધું ધર્યું, મહારાજે કાંઈ લીધું નહીં. હવે ઓલા સિદ્ધો જે આવ્યા હતા એ સિદ્ધો તો પોતાની સિદ્ધાઈ ખોટી જ બતાવવાવાળા હતા, એટલે એ લોકો ઝરમર ઝરમર વરસાદ પડતો હતો ત્યારે બધા સિદ્ધો ખુલ્લા મેદાનમાં બેસી ગયા. સિદ્ધવલ્લભ રાજા બધાના દર્શન કરવા આવે, વરસાદની અંદર ખુલ્લામાં આ લોકો બેઠેલા, ઝરમર વરસાદ પડે, હવે વરસાદમાં પલળવું સારું લાગે, નાહવું, અને થોડો થોડો વરસાદ પડતો અને આમ બરાબર આમ આંખ બંધ કરીને ટાઈટ થઈને બેસી ગયેલા. સિદ્ધવલ્લભ રાજાને થયું, ઓહો કેવા મોટા મારા ભાગ, આવા મોટા મોટા સાધુઓ મારા રાજ્યમાં રહે છે. નીલકંઠવર્ણી પણ નાસાગ્ર દ્રષ્ટિ રાખીને બેઠેલા. સિદ્ધવલ્લભ રાજાએ નીલકંઠવર્ણની સેવામાં એકાકી હતા, એટલે ગોપાળદાસ નામના સાધુ હતા જે શુદ્ધ બ્રહ્મચારી હતા, સારા સાધુ હતા, એને નીલકંઠવર્ણીની સેવામાં રાખ્યા. નીલકંઠવર્ણીનું ટાર્ગેટ બે જણ હતા, એક આ ગોપાળદાસ સાધુ, સિદ્ધવલ્લભ રાજા એની રાણી, અને સિદ્ધોને પણ મહારાજને પોતાનું સ્વરૂપ ઓળખાવું હતું, પણ વધારે મહારાજને ઓળખાવું હતું સિદ્ધવલ્લભ રાજા અને ગોપાળદાસ સાધુ. આ બે ઉપર મહારાજની કોઈ કરુણા દ્રષ્ટિ હતી. ગોપાળદાસ મહારાજની સેવામાં રહ્યા, સેવામાં રહે પણ આ વરસાદ શરૂ થયો એટલે ગોપાળદાસ આમ એક બાજુ પર જઈને બેઠા છે. સિદ્ધવલ્લભ રાજાએ બધું જોયું દ્રશ્ય, બહુ પ્રભાવિત થયા કે મારા રાજ્યની અંદર આવા મોટા મોટા સાધુઓ રહે છે, બધાએ ખરખા જ હતા, ખોડ ને ગોળ બધું એક સરખું જ હતું. હજુ કાંઈક નીલકંઠવર્ણીથી પ્રભાવિત થયા હતા પણ જેવા છે એવા નહોતા ઓળખતા. સમય જતાં એકવાર મહારાજની ઈચ્છાથી એવું વાવાઝોડું આવ્યું ને એવો વરસાદ આવ્યો ને, તે આ બધાય સિદ્ધો તો વાવાઝોડાની અંદર ઊભા થઈને કોઈક ઝાડ નીચે ને કોઈક ઝૂંપડામાં ને કોઈક ઘરમાં જતા રહ્યા, મહારાજ એક બેઠા રહ્યા. એટલો બધો વરસાદ પડ્યો, ધૂળની ડમરીઓ ઉડી, તે મહારાજ આખા કાદવથી ઢંકાઈ ગયા. તોય નીલકંઠવર્ણી ઊભા ના થયા. સિદ્ધવલ્લભ રાજાને ખબર પડી કે વાવાઝોડું બહુ ભયાનક હતું, હાલો રાજ્યમાં જોવા જવું, કારણ કે સિદ્ધવલ્લભ રાજાની દ્રષ્ટિ એક જ તરફ હતી, નીલકંઠવર્ણી ક્યાંય ગયા. આવ્યા જોવા તો સિદ્ધો તો ધીરે ધીરે બધા બહાર નીકળતા હતા ઝૂંપડામાંથી, ઝાડ નીચેથી, એટલે સિદ્ધવલ્લભને થયું આ બધા તો બરાબર છે પણ નીલકંઠવર્ણી ક્યાંય ગયા. ગોપાળદાસને પૂછે તો કે દેખાતા નથી. ગોપાળદાસ કે દેખાતા નથી નીલકંઠવર્ણી ક્યાંય ગયા, અને નીલકંઠવર્ણી ના જોયા એટલે સિદ્ધવલ્લભ રાજા ઉદાસ થયા. ઉદાસ થયા એટલામાં ભગવાનની ઈચ્છાથી ફરીથી મુસળધાર વરસાદ થયો. સિદ્ધવલ્લભ રાજાને બધા આમ કંઈક બાજુની અંદર કોઈ બંગલો હતો એની બહાર ત્યાં જતા રહ્યા, લોબીમાં જઈને ઉભા રહ્યા. આ બાજુ પર મહારાજ ઉપર જે કાદવ ચડ્યો હતો ને એ બધો વરસાદથી ધોવાયો. નીલકંઠવર્ણીના ફરી દર્શનથી આવીને દોડ્યા, પગે લાગ્યા. નીલકંઠવર્ણીને પગે લાગ્યા ત્યારે નીલકંઠવર્ણી તો ધ્યાનમગ્ન બેઠેલા છે. નીલકંઠવર્ણીને આવીને બહુ બૂમો પાડી, વર્ણિરાજ વર્ણિરાજ વર્ણિરાજ, પણ એ તો ધ્યાનસ્થ થઈ ગયેલા છે. એટલે આ લોકોએ કાંઈ વિચાર્યા વિના નીલકંઠવર્ણીને ત્યાંથી ઉઠાડ્યા, નવડાવ્યા, નવડાવીને ખાટલામાં હુવડાવી દીધા, અને પોતે સિદ્ધવલ્લભ રાજા ચરણચંપી કરવા લાગ્યા મહારાજની. થોડી વાર થઈને મહારાજે આંખો ખોલી એટલે મહારાજે પૂછ્યું આ શું કરો છો? તો કે બસ તમે, તમારે સારું છે, બધું બરાબર છે? નીલકંઠવર્ણી કે મને બધું બરાબર છે, ઓલા સિદ્ધોને કેમ છે જોયા હો? હું તો આમે હિમાલયમાં બહુ બરફ પડ્યો ને પુલ આશ્રમમાં બધી જગ્યાએ ટેવાયેલો છું. ઓલાને ત્યારે રાજાના સેવકો બોલ્યા એ તો બધા ઝાડ અને મકાનોમાં રહીને હરખા એની સિદ્ધાઈ બધી હતી, એ દેખાઈ ગઈ છે જેવી હતી એવી. નીલકંઠવર્ણી હસ્યા અને પછી નીલકંઠવર્ણીએ કીધું કે એ સિદ્ધો છે, એ લોકોને સાચવજો. પણ રાજાને કીધું કે અંધશ્રદ્ધા ન રાખતા, આવું રાજાને કીધું. રાજા બહુ ભક્તિભાવથી નીલકંઠવર્ણીમાં જોડી ગયો. કારણ એ છે કે નીલકંઠવર્ણીની જે આ સ્થિતિ જોઈ, કાદવની વચ્ચે પણ નીલકંઠવર્ણી હલ્યા નથી ને, ઓલા તો બધા ઝાડ નીચે ને ઝૂંપડામાં જતા રહ્યા હતા, એટલે આને એટલું તો નક્કી થઈ ગયું નીલકંઠવર્ણી જેવા કોઈ સિદ્ધ નથી. રાજા પોતે નીલકંઠવર્ણીની ભક્તિ કરવા લાગ્યા, પોતે ભક્તિ કરવા લાગ્યા. એ ઓલા લોકોએ જોયું એટલે બળતરા થવા લાગી. આ નાનું છોકરું કે મૂછો ઉગી નથી, નાની ભક્તિ કરવા લાગ્યો સિદ્ધવલ્લભ, આને તો આપણે મારી નાખવો જોઈએ. એટલે મંત્રોપચાર કરીને મહારાજ ઉપર નાખ્યા. મહારાજને કાંઈ ના થયું ત્યારે મહારાજનું વેર લેવા પહેલાં ગોપાળદાસ સાધુ ઉપર નાખ્યા, અને ગોપાળદાસ બેભાન થઈ ગયા, મૂર્છા કહીને હેઠા પડી ગયા, મોઢામાંથી ફીન નીકળવા લાગ્યું. સિદ્ધવલ્લભને ખબર પડી, સિદ્ધવલ્લભ દોડતા આવ્યા, અને સિદ્ધવલ્લભ પહેલાં બધા જે સિદ્ધો હતા એ મંત્રોવાળા પાસે જઈને પ્રાર્થના કરવા લાગ્યા કે આ સાધુને તમે મારી ના નાખશો, જીવાડો, તમારા મંત્રથી આવું થયું છે બાપા, જીવાડો તમે. ત્યારે ઓલા કે તારો વર્ણી છે ને, તું જેની ભક્તિ કરે એની પાસે જા. વર્ણી પાસે આવીને રાજાએ પ્રાર્થના કરી, ત્યારે વર્ણીએ શ્રીકૃષ્ણ મંત્ર એના કાનમાં કીધો, અને ઓલો ગોપાળદાસ સાધુ બેઠા થયા. એના શરીર ઉપર મહારાજે હાથ ફેરવ્યો અને આખું એનું શરીર સારું થઈ ગયું. પછી ગોપાળદાસ સાજા થયા, પેલા સિદ્ધો જોઈ રહ્યા
એટલે કેટલાક સિદ્ધોને એમ થયું કે આ તો આપણા કરતાં પણ મોટા સિદ્ધ છે, એટલે નીલકંઠ વનની તરફ જવા થયા, આમ જવા માટે તૈયાર થયા અને શરણાગત થવા હતા. આમેના પક્ષમાં બીજા હતા, એ લોકો એકાબીજા ઉપર મંત્ર મારણ બધું કર્યું ને એમાં બધાય ત્યાં પડી ગયા, મોઢામાંથી લોહી નીકળવા માંડ્યું અને બધાય ત્યાં ઢળી પડ્યા. ત્યારે શ્રીજી મહારાજે એ બધાને પણ બેઠા કર્યા અને બધાય મહારાજના પગમાં પડ્યા. સિદ્ધવલ્લભ રાજાને મહારાજની અંદર બહુ પ્રતીતિ આવી ગઈ. પછી તો એ મહારાજનું ધ્યાન કરતા થયા. મહારાજે ચિદાકાશ અક્ષરધામને વિશે પોતાની મૂર્તિના દર્શન કરાવ્યા. થોડા સમય પછી મહારાજ ત્યાંથી નીકળવા તૈયાર થયા ત્યારે સિદ્ધવલ્લભ રડવા લાગ્યા. ત્યારે મહારાજ કહે છે કે તમારા હૃદયમાં તમે મારી મૂર્તિ રાખજો, હું તમને અંધકાળે લેવા આવીશ. અને પછી એ સિદ્ધવલ્લભ રાજાને એમ કહી મહારાજ ગોપાળદાસ સાધુને પણ ત્યાં રાખી ઓલા સિદ્ધો હતા ને એ બધા કે અમારે તમારે ભેગા આવવું છે. અને પછી એ મહારાજની ભેગા જ ત્યાંથી સિદ્ધો નીકળે છે. બહુ ભયાનક જંગલોમાં મહારાજ ફરતા ફરતા એને લઈ જાય છે, જ્યાં આગળ રાક્ષસો રહેતા હોય છે એવી જગ્યાએ ઓલા સિદ્ધોને ઓલા દેખાય રાક્ષસો, પણ નીલકંઠવરની છે એટલે બીક લાગતી નથી. આવી કથા મહારાજના જીવનમાં જે જે બનતી એ મહારાજે અહીં કીધી છે. એટલે ગોપાળદાસજી જે આ સાધુ એની પણ મહારાજે અહીં વાત કરી દેખાડીને એમ બોલ્યા. હવે મહારાજ જે બોલ્યા છે એ વાત વચનામૃતની, હું તો એમ જાણું છું ભગવાનની મૂર્તિની જે ઉપાસનાને ધ્યાન તે વિના જે આત્માને દેખવો ને બ્રહ્મને દેખવું તે તો થાય જ નહીં. એક વાત બહુ નક્કી છે, આત્માના દર્શન પાછળ પડવું એના કરતાં પરમાત્માના દર્શન પાછળ પડવું. ઘણા લોકો એવા છે કે આત્મદર્શનની વાતો સાંભળીને આત્માના દર્શન પાછળ પડતા હોય છે, પણ આત્મદર્શન, મહારાજ કે અમે આત્મદર્શનની વાતો કરીએ છીએ એની પાછળનું પ્રયોજન એટલું જ છે કે દેહ થકી આત્મા જુદો જણાય બસ, નહીં તો એ આત્મદર્શનથી કોઈ લાભ જ નથી. જો પરમાત્માના દર્શન નથી થતા ને ફક્ત આત્મદર્શન થાય છે એ આત્મદર્શનથી કશો જ લાભ નથી. માટે ભગવાનની ઉપાસના જો કરે તો એને પોતાનું સ્વરૂપ આત્મ બ્રહ્મ એને ઓટોમેટિક દેખાય છે, ઓટોમેટિક દેખાય છે, એની માટે કોઈ પ્રયત્ન નથી કરવો પડતો. માટે વાલા ભક્તો મહારાજ એવું કહેવા માગે છે કે મૂર્તિને ધારવા માટેનો પ્રયત્ન કરો. રાત દિવસ મને ભગવાનની મૂર્તિનો કોન્ટેક્ટ કેટલો રહે છે એની પાછળનો પ્રયત્ન સતત મુમુક્ષુ કરતો હોય. મૂર્તિનો કોન્ટેક્ટ રાખવો એ જ મારું ને તમારું કર્તવ્ય છે, એ જ કર્તવ્ય છે. એ મૂર્તિના કોન્ટેક્ટ માટેનો ઉપાય એક છે કે હું આત્મા છું, અક્ષર છું, બ્રહ્મ છું, આટલી ભાવના કરવાની છે. એને જોવા માટેનો કોઈ પ્રયત્ન કરવાનો નથી. તેજને મધ્ય મહારાજને જોવો અને એવી ટેવ પડી જાય એટલે આત્મદર્શન ને આત્માને વિશે પરમાત્માનું દર્શન થઈ ગયું. મહારાજ કહે છે ભગવાનની મૂર્તિની ઉપાસના વિના, ધ્યાન વિના આત્માને દેખવો ને બ્રહ્મને દેખવું તે તો થાય જ નહીં. ઉપાસના એ કરીને જ આત્મા દેખાય, બ્રહ્મ દેખાય, પણ તે વિના દેખાય જ નહીં. ઉપાસના વિના આત્માને બ્રહ્મને દેખવાનું ઈચ્છવું તે કેમ છે? તો આકાશને જીભે કરીને 100 વર્ષ સુધી ચાટીએ તોય ખાટો ખારો સ્વાદ ના આવે. આકાશ ક્યાં નથી? ફક્ત આકાશ કાંઈ આપણને ઉપર દેખાય છે એ આકાશ નહીં, તમે ત્યાં જઈને જુઓ ને તો અહીં એવું જ દેખાય. જે જગ્યાએ આપણને લાગે ને નીલું એકદમ આમ બ્લ્યુ, આછું બ્લ્યુ આકાશ દેખાય છે ને કે આકાશ છે આપણે કહીએ ને, પણ આકાશ તો સર્વત્ર છે. ત્યાં જઈને જુઓ તો અહીં એવું જ દેખાય. આકાશ અહીં પણ છે, અહીં પણ આકાશ છે. આકાશ વિનાની કોઈ જગ્યા જ નથી, જગ્યાએ પોતે જ આકાશ છે. તો એ આકાશને ગમે એટલો ચાટો, આ આકાશ જ છે. લો જીભથી આમ ચાટ્યા કરો, ખાટો ખારો તીખો કાંઈ સ્વાદ આવે? કશો સ્વાદ ના આવે. એવી રીતે ભગવાનની ઉપાસના ને ભગવાનની મૂર્તિ વિના જે કોઈને આત્મદર્શન કરવા એ ક્યારેય થતા નથી, સમ્યક નથી થતા. ઘણાય છે કે ભગવાનની મૂર્તિની ઉપાસના વિના એને આત્મદર્શન થતા હોય ને આત્મદર્શન થયા હોય એવા કેટલાક આપણને દેખાતા હોય, પણ સમ્યક નથી. કારણ કે શ્રીજી મહારાજનો મત હોય એ કોઈ દી ખોટો ના હોય, સ્વયં પરમાત્મા છે એ બોલે છે, એ બોલે છે. હું જાણું છું કે આ વિષય કદાચ આપણા માટેનો નથી, પણ મહારાજે વાત કરી છે એટલા માટે વાત કરું છું. અહીં આગળ બીજો શબ્દ એ આવ્યો કે નિર્બીજ એવા જે સાંખ્ય અને યોગ તેને કરીને આત્માનું દર્શન શાસ્ત્રમાં કહ્યું છે. તો સાંખ્ય અને યોગ આ બે શાસ્ત્ર છે. સાંખ્ય શાસ્ત્ર કપિલ મુનિનું કરેલું છે અને યોગ શાસ્ત્ર પતંજલિ મુનિનું કરેલું છે. શાસ્ત્રોની અંદર ભગવાનના દર્શન માટેનું યોગ દ્વારા દર્શન, બ્રહ્મના દર્શન, બ્રહ્મ ઇક્વલ ટુ પરબ્રહ્મ ક્યારેક, અને ક્યારેક બ્રહ્મ
એટલે ભગવાનના સાધમ્યપણાને પામેલા મુક્તો, એના માટે પણ બ્રહ્મ શબ્દ વપરાતો હોય છે. પરંતુ અહીં બ્રહ્મ શબ્દ પરમાત્મા માટે છે. તો સાંખ્ય શાસ્ત્રે કરીને પણ પરમાત્માના દર્શન થાય, યોગ શાસ્ત્રે કરીને પણ પરમાત્માના દર્શન થાય, ન્યાય શાસ્ત્રે કરીને પણ પરમાત્માના દર્શન થાય. આવા બધાય દર્શનો અલગ અલગ ઋષિમુનિઓએ પોતાના મતથી રચેલા છે. સાંખ્ય, શ્રીજી મહારાજે વચનામૃતની અંદર સાંખ્ય વિષયક ચર્ચા પંચાળાના બીજા વચનામૃતમાં કરી છે. સાંખ્ય અને યોગશાસ્ત્ર એ તત્વોની ગણતરી પરથી થયેલા શાસ્ત્રો છે. શ્રીજી મહારાજ પંચાળાના બીજા વચનામૃતમાં કહે છે કે યોગશાસ્ત્ર 24 તત્વ, 25માં જીવ ઈશ્વર અને 26માં પરમાત્માને કહે છે. 24 તત્વ કયા? બહુ ટૂંકમાં 10 ઇન્દ્રિયો, 5 પ્રાણ, 5 ભૂત અને 4 અંતઃકરણ. આ 24 તત્વ છે. આ 24 તત્વ સિવાય 25માં જીવ અને ઈશ્વર અને 26માં પરબ્રહ્મ, આવું યોગશાસ્ત્રની ગણતરી છે. સાંખ્યશાસ્ત્ર એવું કહે છે કે 24 તત્વની ભેળા જ જીવ અને ઈશ્વર છે અને 25માં પરમાત્મા છે. યોગશાસ્ત્રનો મત એવો હોય છે કે તમે ભગવાનનું ધ્યાન કરો અને ભગવાનમાં જોડાઓ. સાંખ્યશાસ્ત્રનો મત, યોગ એટલે યોગ સીધો જ શબ્દ છે, ભગવાનની મૂર્તિનો યોગ કરો, આવું કહે છે. સાંખ્યશાસ્ત્ર એવું કહે છે કે 24 તત્વો સંપૂર્ણ ખોટા છે. 24 તત્વ ખોટા છે એટલે જીવ ઈશ્વરને સાંખ્યશાસ્ત્ર 24 તત્વની ભેગા ગણે છે. ભેગા ગણે છે એટલે 24 તત્વની ભેગા ગણતા જો 24 તત્વ નાશવંત છે તો જીવ અને ઈશ્વર પણ નાશવંત થઈ જાય, તો પછી પામે કોણ ભગવાનને? એની અંદર પ્રશ્ન રહે છે. યોગશાસ્ત્રની અંદર એવો પ્રશ્ન રહે છે કે જીવ અને ઈશ્વરને 25માં ગણે છે, તો જીવ અને ઈશ્વર એટલે, ઈશ્વર એટલે બ્રહ્મા વિષ્ણુ શિવ વિરાટ નારાયણ આદિ, અને આ જીવ, તો આ જીવમાં જે પંચભૂત છે એ સૂક્ષ્મ છે અને બ્રહ્મા વિષ્ણુ શિવને વિરાટ આદિકના જે પંચભૂત છે મહત છે. એ જેટલું કરી શકે એટલું આ જીવ ના કરી શકે, પણ 25માં નંબરે બેયને સમાન ગણ્યા છે, સમાન ગણ્યા છે એટલે બેયને વિશે તુલ્ય ભાવ આવે. આજે ગુરુજીનું ભગવું કપડું હોય ને મારુંય ભગવું કપડું હોય, ભગવા કપડાથી જ સાધુ આ કોણ છે? આ બધાય સાધુ છે. તો ભગવા કપડાની દ્રષ્ટિએ બધા સાધુ છે, પણ મારી ઉત્પત્તિ ગુરુજી થકી થઈ, જો એને ના કરી હોત તો હું ના હોત, તો અને મારી અંદર જે આવ્યું એના થકી આવ્યું, તો મારા જેવા તો એની પાસે ઘણાય છે અને મારા કરતાં પણ વધારે સદગુણ, ભક્તિભાવ, ત્યાગ, વૈરાગવાળા પણ ઘણા છે, તો એની પાસે આવ્યું ક્યાંથી? એની એકમાંથી એટલા બધાય પાસે આવ્યું. પરંતુ એક દ્રષ્ટિએ જોયો તો બધાય ભગવા કપડાની દ્રષ્ટિએ સમાન લાગે છે. એવી રીતે 25માં નંબર ઉપર જીવ અને ઈશ્વરને યોગશાસ્ત્ર કહે છે ત્યારે બેયને સમાન છે, જ્યારે જીવ અને ઈશ્વરમાં તો બહુ મોટો ભેદ છે. વિરાટ નારાયણ આદિ આખી સૃષ્ટિના કર્તાઓ છે અને જીવ તો માંડ શેકેલો પાપડે ના પચાવીએ કેવો હોય, એ બેયની વચ્ચે સમાન તુલ્ય ભાવ આવે છે. એ દોષ યોગશાસ્ત્રમાં છે. સાંખ્યમાં એ દોષ છે કે એ જ્યારે ખોટું કરવા બેસે છે ત્યારે ખોટું કરતાં કરતાં માઈક આકારોને ખોટા કરે, એ માઈક આકારો ભેગા એ ભગવાનના જે અવતારો પૃથ્વી પર થયા હોય એને, પ્રતિમાઓને, તીર્થોને, બધાને ખોટું કરી નાખે, એ બધું ખોટું કરી નાખે, એ સાંખ્યમાં દોષ છે. એટલે બેયમાં દોષ છે. અને એ શાસ્ત્રોને સમજતા ના આવડે તો જતે દિવસે યોગમાં પ્રોબ્લેમ એવો થાય છે કે યોગશાસ્ત્રની અંદર ભગવાન જે જગ્યાએ પરબ્રહ્મ છે, પરબ્રહ્મ જ પ્રકૃતિ પુરુષમાં વ્યાપ્ત છે, એટલે પ્રકૃતિ પુરુષ પણ ભગવાન રૂપ છે, એની નીચે પ્રધાન પુરુષ છે એ પણ ભગવાન રૂપ છે, એની નીચે જે વિરાટ નારાયણ આદિક છે એ પણ ભગવાન રૂપ છે, એની નીચે બ્રહ્મા વિષ્ણુ શિવ છે એ પણ ભગવાન રૂપ છે, એની નીચે જે ઇન્દ્રાદિક દેવો છે એ પણ ભગવાન રૂપ છે. આવું માનતા માનતા દરેકનું ધ્યાન થવા લાગે અને દરેક ભગવાનનું સ્વરૂપ છે. યોગશાસ્ત્ર એવું માને કે દરેક ભગવાનનું સ્વરૂપ છે એમ માનતા માનતા દોષે કરીને, મહારાજે બધું બહુ વિસ્તારથી કીધું છે, ક્યારેક એક જ વચનામૃત હોય ત્યારે જ એને સ્પષ્ટ રીતે આપણે સમજી શકાય, પરંતુ એ માનતા માનતા એમાં એવો ભાવ આવે છે કે ભગવાનનો અંશ પ્રકૃતિ પુરુષ છે, એનો અંશ
પ્રધાન પુરુષ છે, એનો અંશ વિરાટ પુરુષ છે, એટલે અંશ અંશી ભાવ આવે, એટલે જે પરબ્રહ્મ તત્વ પકડવાનું હતું એ ન પકડાય અને બીજી જગ્યાએ જીવ પહોંચી જાય, એટલે એને નિર્બીજ યોગશાસ્ત્ર કહેવાય. બીજ એટલે સબીજનો અર્થ થાય પુરુષોત્તમ નારાયણ જેમાં મુખ્ય હોય એ સબીજ છે. પુરુષોત્તમ નારાયણનો જેમાં નિષેધ થઈ જાય એન કેન પ્રકારે, અથવા પુરુષોત્તમ નારાયણ જેવા છે એના કરતાં ન્યૂન, એ નિર્બીજ થઈ ગયો. ભગવાન સ્વામી એન સર્વોપરિ છે એમ કોઈ પણ વાત દ્વારા, કોઈ પણ પ્રસંગમાં, કોઈ પણ ક્રિયામાં સતત પ્રતિપાદન એ સબીજ વાતો છે. અને પુરુષોત્તમ નારાયણને બીજા જેવા કઈ અને બીજું કાંઈ કેવું એ નિર્બીજ છે, એનું કોઈ પરિણામ ક્યારેય ના આવે, ક્યારેય ના આવે. સ્વામિનારાયણ ભગવાનના પાંચ ઉપાસક કોઈને પાકા કરવા હોય ને, અને જો એ એવી રીતે કરે કે મહારાજને બધું સરખું જ છે, બધું જ સરખું છે, તો કોઈ દિવસ શ્રીજી મહારાજનું બીજ એમાં નહીં રોપાય, કારણ કે નિર્બીજ વાત છે. પણ ભલે ને ગમે તે વાત કરતો હોય, ગમે તે શાસ્ત્રની કથા કરતો હોય, પણ શ્રીજી મહારાજ સર્વોપરી ગમે ત્યાંથી લાવીને મૂકી દે તો એ સબીજ વાત છે, કોઈ જીવમાં સ્વામિનારાયણ જાશે. એમ યોગ શાસ્ત્ર છે એમાં પરબ્રહ્મ, કોઈ પણ શાસ્ત્ર ઋષિમુનિઓના રચેલા છે એ ભગવાનને પામવા માટે ના જ છે, પરબ્રહ્મના દર્શન માટે ના જ છે. પરંતુ જીવ પાસે એટલી કેપેસિટી હોતી નથી કે શાસ્ત્રને સમજી શકે, એના કારણે પોતાને ફાવે એવા અર્થમાં એ જાતો હોય. એનાથી એવું થાય કે યોગ શાસ્ત્રની અંદર પરમાત્માના દર્શન કીધેલા જ છે અને પરમાત્મામાં જોડાવા માટે જ યોગ શાસ્ત્ર છે, છતાંય પણ એની અંદર એવું થાય કે અંશ અંશી ભાવ આવે, અને અંશ અંશી ભાવ આવતા ભગવાન જે અચ્યુત નથી એ ચ્યુત સમજવામાં આવે, કહેતા એના વિભાગ થયા, ભગવાન જે અખંડ છે ખંડિત થયા, આવા અનેક પ્રકારના એમાં બાધ આવતા જીવ પુરુષોત્તમની ઉપાસનાને ન કરતા એનાથી નીચેના દેવી દેવતાઓની ઉપાસનામાં પણ લાગી જાય અને એમ જ માને કે આ પરબ્રહ્મ છે. આવું યોગશાસ્ત્ર જ્યારે એ તરફ વાળી લેવામાં આવે અણસમજણના કારણે, ત્યારે નિર્બીજ યોગશાસ્ત્ર થાય છે. સાંખ્યશાસ્ત્ર સારું જ છે, કારણ કે આ જગત નાશવંત છે એની સમજણ સાંખ્ય આપે છે. સાંખ્ય એટલે સમજણ છે અને યોગ એટલે જોડાણ છે. આપણા સંપ્રદાયમાં શ્રીજી મહારાજે યોગ અને સાંખ્ય બે વિચાર લીધો છે. આ સત્સંગ એવો છે બધી રીતે સંપૂર્ણ છે, અહીંયા આગળ એવી સમજણ છે બધી રીતે સંપૂર્ણ છે. જો મહારાજ શું કીધું કે પ્રકૃતિ પુરુષ સુધીનું નાશવંત સમજીને પોતાના આત્માને બ્રહ્મ ભાવે કરીને પુરુષોત્તમ નારાયણની ઉપાસના કરવી, જોયું આમાં યોગ ને સાંખ્ય બે આવી ગયું. સાંખ્ય નિર્બીજ સાંખ્ય ક્યારે બને છે, જેવી રીતે પેલું નિર્બીજ યોગ બને છે, પુરુષોત્તમની ઉપાસના છૂટી જાય અને બીજું આવી જાય, અંશ અંશી ભાવ આવી જાય તો નિર્બીજ યોગ થઈ ગયો. એવી રીતે નિર્બીજ સાંખ્ય ક્યારે થાય છે કે સાંખ્ય એટલે બધું જ નાશવંત બતાવે, તમામ વસ્તુ નાશવંત બતાવે. હવે નાશવંત બતાવતા 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 એ ભગવાનના અવતારો પણ નાશવંત, તીર્થ પણ નાશવંત, પ્રતિમાઓ પણ નાશવંત, શાસ્ત્રો પણ નાશવંત, બધું જ નાશવંત બતાવતા બતાવતા એ છેવટે એમ કે બધું નાશવંત છે માટે પોતાના આત્મા એક જ સત્ય છે માટે આત્માનું ધ્યાન કરો, આની ઉપર પણ ચડી જાય. સાંખ્યશાસ્ત્ર સમજતા ના આવડે તો એટલે નિર્બીજ સાંખ્ય થયું. પુરુષોત્તમ નારાયણનો સંબંધ જે શાસ્ત્રમાંથી છૂટે એને નિર્બીજ કહેવાય, આટલું સમજી રાખવું. વચનામૃત આપણે વાંચતા હોઈએ અને જો મહારાજનું સર્વોપરીપણું છૂટે તો આપણા માટે એ આપણું આપણા આપણે લીધે એ તો સબીજ છે, પણ આપણે લીધે નિર્બીજ થઈ જાય. કોઈ શાસ્ત્ર છે એ શાસ્ત્ર પુરુષોત્તમ નારાયણથી ભરપૂર છે એની સર્વોપરીતાથી, પણ એ સર્વોપરીતા જો છૂટી જાય એમાંથી તો એ શાસ્ત્ર આપણા માટે નિર્બીજ થઈ ગયું, આપણને કાંઈ ફાયદાકારક નહીં થાય. માટે અહીં કહે છે કેવી રીતે નિર્બીજ સાંખ્ય અને યોગ શાસ્ત્રમાં આવું લખ્યું નથી. શ્રીજી મહારાજ શાસ્ત્રના હિમાયતી છે, ક્યારેય શ્રીજી મહારાજે શાસ્ત્રને ખોટું નથી કીધું. કપિલ મુનિનું કરેલું હોય, પતંજલિ જેવા એક યોગ પુરુષનું કરેલું શાસ્ત્ર હોય, એને શ્રીજી મહારાજ ક્યારેય ખોટું ન કહે, એ શાસ્ત્ર સાચું જ છે. પણ શ્રીજી મહારાજે અહીં ખોટું શા માટે કીધું છે, કારણ કે મહારાજે પોતે જ પંચાળાના બીજા વચનામૃતની અંદર એની વાત કરી છે, એમાં મહારાજ જે શબ્દો બોલ્યા છે એ જ હું ખાલી વાંચું છું. મહારાજે એમ કીધું છે
કે આ જે આધુનિક યોગવાળા અને સાંખ્યવાળા છે તેમને તો એ બે માર્ગને બગાડી નાખ્યા છે. આધુનિક, પૂર્વે નહીં પણ આધુનિક, એને આ બે માર્ગને બગાડી નાખ્યા છે. તે યોગવાળા છે તે આકારનું સ્થાપન કરવા જાય ત્યારે બીજા જીવના આકારને, બ્રહ્મા વિષ્ણુ શિવના આકારને, રામકૃષ્ણાદિક અવતારના આકાર સર્વેને તુલ્ય જાણે છે. જોયું મેં કીધું ને કે એ લોકો જ્યારે આકારનું પ્રતિપાદન કરવા જાય ભગવાનમાં જોડાવું ત્યારે એ લોકો ભગવાન પરબ્રહ્મ છે એ, પછી બ્રહ્મા વિષ્ણુ ને શિવના આકાર એ, રામકૃષ્ણાદિક અવતારોના આકાર એ, બધાને તુલ્ય જાણે. અને સાંખ્યવાળા છે તે આકારનું ખંડન કરે છે, તે બેડે તીર્થ, વ્રત, પ્રતિમા, યમ, નિયમ, બ્રહ્મચર્ય, ધર્મ, બ્રહ્મા વિષ્ણુ શિવ રામકૃષ્ણાદિક અવતાર એ સર્વેનું ખંડન કરે છે. માટે આધુનિક જે સાંખ્યવાળા અને યોગવાળા તે બે માર્ગને મૂકીને કુમાર્ગે ચાલ્યા છે તે નારકી થાય છે. આધુનિક યોગવાળા, આજે તમે જો કે યોગ અને સાંખ્યની વાતો જે જગ્યાએ હશે પરમાત્માની મૂર્તિ ભગવાનનું સ્વરૂપ નહીં હોય, ભગવાનની મૂર્તિમાં જોડાવું એવું નહીં હોય. યોગનો ઉપયોગ આજે લોકોએ કર્યો શરીરના સ્વાસ્થ્ય માટે, શરીરના સ્વાસ્થ્ય માટે યોગ ઘણા કરતા હોય છે, આખા યોગના મોટા મોટા ક્લાસો ચાલતા હોય છે, પણ શરીર માટે જે શાસ્ત્ર આત્માને વિશે પરમાત્માના દર્શન માટે છે ચોક્કસ એ શારીરિક બધું જરૂરી છે, કરવું જ જોઈએ. પરંતુ જે શાસ્ત્ર કપિલ મુનિનું કરેલું છે, કપિલ મુનિએ ફક્ત શરીરના સ્વાસ્થ્ય માટે નથી કર્યું, આત્માની તંદુરસ્તી માટે કરેલા શાસ્ત્રો છે. તમે પ્રાણાયામ કરો, યોગનું છે અંગ, પ્રાણાયામ કરો તો ઓટોમેટિક તમે 5-10 વખત પ્રાણાયામ સવારમાં પૂજા કરતા પહેલાં કરો એટલે ઓટોમેટિક ચિત્ત શાંત થઈ જાય. ઋષિ મુનિઓના કરેલા શાસ્ત્રો ખોટા નથી, એ સત્ય છે, સાચા છે, પરબ્રહ્મમાં જોડાવા માટે છે. પરંતુ આધુનિક માર્ગ, આધુનિક વ્યક્તિઓએ, આધુનિક વિવેચકોએ, આધુનિક એના અભ્યાસીઓએ એ શાસ્ત્રનો ઉપયોગ ફક્ત શરીર લક્ષી અથવા તો એનાથી આગળ જાય તો ફક્ત આત્માની અંદર સમાવી દીધું, જેને પરબ્રહ્મ સુધી લઈ જવાનું હતું, ડેસ્ટિનેશન જે જગ્યાએ પહોંચવું જોઈએ ત્યાં સુધી ન પહોંચ્યું, અટકી ગયું. એના કારણે એ નિર્બીજ થઈ ગયું. એવું જે શાસ્ત્રને નિર્બીજ તરીકે જે આધુનિક મતવાળાએ વર્ણવ્યું છે એ વાતને શ્રીજી મહારાજ ખોટી કરે છે, નહીં કે ઋષિમુનિઓના કરેલા સાંખ્ય અને યોગ. કારણ કે શ્રીજી મહારાજ તો સાંખ્ય અને યોગના પ્રતિપાદક છે, પ્રતિપાદક છે. શ્રીજી મહારાજે સાંખ્ય અને યોગ બેયને સ્વીકાર્યું છે. ગઢડા મધ્ય પ્રકરણનું 24મું વચનામૃત. થોડું આ બધું થોડો વિષય અઘરો લાગશે તમને, પણ આપણે થોડો સમજવો જોઈએ, કારણ કે આ મત એવો છે આપણી સામે કોઈ આ બધી ચર્ચાઓ કરવા આવવાનું નથી, પણ આપણને અહો ભાવ થાય કે ખરેખર મહારાજે આપણને આટલી મોટી વાત આપી છે, આટલી મોટી વાત આપી છે. આ તો એવું છે, આ તો હું પણ આ શાસ્ત્ર વચનામૃત છે, આ વચનામૃત શાસ્ત્ર છે, આ વચનામૃત શાસ્ત્રને વાંચું ને અત્યારે હું વાત કરું ને આ તો કીડી જેવું છે. આપણે કીડી કેટલું ખાય, કીડીને માઇન્ડ કેટલું હોય ને મગજ કેટલું હોય ને કીડું જમી કેટલું શકે, એમ આ મહારાજની વાતોને હું કંઈક થોડું જમી શકું કે થોડું વિચારી શકું એ તો એ કીડીના પણ કરોડોમાં ભાગનું હશે કદાચ, કારણ કે આ તો કૃપા સાધ્ય છે મહારાજ, અને મોટા તમારી પર કૃપા કરે, કારણ કે આ એકાંતિક માટેનો ગ્રંથ છે. સામાન્ય જીવ આની ઉપર વાત પણ ન કરી શકે ને વાત સમજી પણ ના શકે. મને એમ લાગે કે હું આ 1.5-2 કલાક આની કથા કરું છું, ના થાય. આપણે તો આમાં બાળક બુદ્ધિ છીએ, ખાલી પાપા પગલી હાલીએ છીએ. તમે સાંભળો છો આ પાપા પગલી હાલીએ છીએ, આનું સાચું રહસ્ય એ તો ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, સુકાનંદ સ્વામી, પૂજ્યપાદ ગુરુજી જેવા મોટા પુરુષો જાણે. આના રહસ્યો તો એવા હોય જ્યાં આપણી દ્રષ્ટિ કદાચ ન પહોંચે, એવા મોટા એકાંતિકનો જ્યારે આપણને યોગ મળે ત્યારે યોગ કરી લેવો જોઈએ. એટલે જ હું વારે વારે કહું છું કે વાલા તો ગુરુજીને ફોન 15 દિવસે એકવાર અવશ્ય કરો, ટાઈમ કાઢીને કરો, 5 વખત કરો, 10 વખત કરો, કદાચ ના ઉપાડે ગુરુજી બીજે દિવસ કરો, પણ 15 દિવસે એકવાર મોટા પુરુષનો શબ્દ આપણા કાનમાં પડે. કંઈક શાસ્ત્રની વાત પૂછો કે ગુરુજી ટાઈમ છે તો પૂછો કે વચનામૃતમાં આ જગ્યાએ આવું આવે છે તો આનું કેવી રીતે, આ કેમ સમજવું, સ્વામીની આ વાત આવી છે તો એને કેમ સમજવી, તો જીવને બળ મળે અને સાચી વાત એકાંતિક પુરુષો થકી આપણે જે સમજી શકીએ એ બીજા થકી ક્યારેય ન સમજાય. માટે
એવો યોગ રાખવો જોઈએ. જો શ્રીજી મહારાજ શું કહે છે, મુક્તાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો, એ મહારાજ ભગવાનને વિશે અચળ નિષ્ઠાવાળા જે ભક્ત હોય તેને કોઈ જાતનો વિક્ષેપ આડો આવે કે ન આવે, અચળ નિષ્ઠાવાળા હોય એને. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, એક તો યોગ નિષ્ઠા અને બીજી સાંખ્ય નિષ્ઠા, બે નિષ્ઠા, યોગ નિષ્ઠા અને સાંખ્ય નિષ્ઠા. તો જો યોગને સાંખ્ય ખોટું જ છે તો મહારાજ અહીં લીધું કેમ? અને ભગવાનનો ભક્ત ભગવાનના સ્વરૂપમાં પોતાની અખંડ વૃત્તિ રાખે, યોગ નિષ્ઠાવાળો જે ભગવાનનો ભક્ત તે ભગવાનના સ્વરૂપમાં પોતાની અખંડ વૃત્તિ રાખે, અને સાંખ્ય નિષ્ઠાવાળો જે ભગવાનનો ભક્ત તે મનુષ્યના સુખ સિદ્ધ ચારણ વિદ્યાધર ગંધર્વ દેવતા એ સર્વેના જે સુખ તેને સમજી રાખે, અને 14 લોકની માહિલી કોરે જે સુખ તે સર્વેનું પરિમાણ કરી રાખે કે આ સુખ તે આટલું જ છે, એ સુખની કેળે જે દુઃખ રહ્યું છે તેનું પરિમાણ કરી રાખે, પછી દુઃખે સહિત એવા જે સુખ તે થકી વૈરાગ્યને પામીને પરમેશ્વરને વિશે દ્રઢ પ્રીતિ રાખે. સાંખ્યવાળો શું કરે છે, બધા સુખનું પરિમાણ કરી એમાંથી પ્રીતિ તોડી ભગવાનમાં વૃત્તિ રાખે, અને યોગવાળાને ભગવાનમાં અખંડ વૃત્તિ રાખવી આ જ પ્રયોજન છે યોગ નિષ્ઠાવાળાને. એવી રીતે સાંખ્ય નિષ્ઠાવાળાને સમજણનું બળ અધિક છે, સમજણ સાંખ્યવાળા પાસે છે, અને યોગ નિષ્ઠાવાળાને ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી તેનું જ બળ. પણ કોઈ વિષમ દેશકાળાદિકના યોગ કરીને વિક્ષેપ આવે તો ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રહેતી હોય તે ક્યાંય બીજે પણ લાગી જાય, આ યોગવાળાને દૂષણ છે કે એની વૃત્તિ ભગવાનમાં રહે, સત્વગુણમાં છે ને, ખરેખર ધૂન ભજનને વાર્તાને એવું વાતાવરણ શિબિર હોય ને ઉત્સવ હોય તો ઓહો મહારાજ 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 જાણે ધામમાંથી પ્રગટી ગયા. પણ પછી પેલું સમજણ ના હોય ને એટલે દેશકાળનું વિષમ પણ થાય એટલે શું થાય, પછી નડે, ગ્રહ નડે, વીટી નડે, કાળ સર્પ નડે, ઓલો નડે, અડદના દાણા નડે, બધું નડે. કેમ? ભગવાનની મૂર્તિમાં હેતે થઈ જતું હોય ને કેમ એમ થાય? કારણ એ છે આવું બધું થાય કારણ કે સમજણ નથી, ક્યાંક બીજે પણ ચોંટી જાય. કેમ? જે યોગ નિષ્ઠાવાળાને સમજણનું બળ થોડું હોય, યોગ નિષ્ઠામાં સમજણનું બળ થોડું હોય, સાંખ્ય નિષ્ઠામાં સમજણનું બળ ઝાઝું હોય, બેયમાં વિગણે, ઓલો એટલું બધું સમજે, એટલું બધું સમજે, બધું હળગાઈ નાખે તો ભગવાનને મૂકી દે બાજુ પર, અવતાર પ્રતિમા કાંઈ નહીં, વ્રત બધું ખોટું થઈ જાય. અને આને આમાં જોડાવાનું હોય બસ મારે તો મૂર્તિ ધારવી, મૂર્તિ પણ કાંઈક સમજીને ધાર, નહીં તો મૂર્તિ ધારો થોડી વાર તો દેખાશે, થોડી વાર તો સુખ આવશે, પણ જો સમજણે કરીને નહીં પામેલો હોય તો એક દિવસ વૃત્તિ ચૂથાઈને જગતમાં જતી રહેશે, આવું થશે. માટે કાંઈ વિઘ્ન થઈ જાય ખરું, અને સાંખ્ય નિષ્ઠા અને યોગ નિષ્ઠા એ બે જો એકને વિશે હોય તો પછી કાંઈ વાંધો જ ન રહે. એટલે એનો અર્થ, મહારાજનો મત નથી સાંખ્ય નથી યોગ, મહારાજનો મત બે છે, સાંખ્ય અને યોગ, આ બે મત છે. આ સબીજ મત કહેવાય. સબીજ મત કેમ કહેવાય? આ સબીજ સાંખ્ય અને યોગનું વર્ણન શ્રીજી મહારાજે કર્યું. કેમ? કારણ કે પુરુષોત્તમની મૂર્તિ છૂટતી નથી, યોગમાં પણ નથી છૂટતી, સાંખ્યમાં પણ નથી છૂટતી, બે એકાબીજાને પૂરક થાય છે. કારણ કે સાંખ્ય પાસે એટલી તાકાત નથી કે મૂર્તિમાં આમ ફોર્સથી જોડી દે. કોઈ જગતમાંથી લુખો થઈ જાય એટલે મૂર્તિમાં ચોંટી જાય એવું નથી. જગતમાંથી લુખા તો ઘણા હોય છે, ક્યાંય હેત ના હોય, પણ કાંઈ પૂછો બસ આમ હાવ તંદ્રા જેવું હાવ તમોગુણી વર્તું હોય ને, ક્યાંય હેત જ ના, ભગવાનમાં થાય નામાં થાય, લો એવા તો ઘણા હોય છે. પણ યોગ શું કરે? ભીનું કરી દે આખું એનું હૃદય. અને સાંખ્ય શું કરી દે? જગતમાં હાવ રેતી જેવો લુખો કરી નાખે, જગતમાં રેતી જેવો લુખ્ખો થાય, વિષયોમાં રેતી જેવો લુખ્ખો થાય. અને યોગ શું કરે? પુરુષોત્તમની મૂર્તિમાં એને ભીનો કરી દે. ભીનાશની પણ જરૂર છે ને લુખ્ખાશની પણ જરૂર છે. લુખ્ખાશ સાંખ્ય કરે, કઈ જગ્યાએ કરવી કઈ જગ્યાએ ના કરવી એ બે ભેગા થઈને તો જ થાય, બે ભેગા થઈને તો જ થાય, એકથી ના થાય. તમારે બાંધકામ કરવું હોય તો કોન્ટ્રાક્ટરે જોઈએ અને ઇન્સ્પેક્ટર પણ જોઈએ, પાસ કરવાવાળો બે જોઈએ, પરમિટ પણ જોઈએ, બધું જોઈએ ને, એમ સાંખ્ય અને યોગ બે જોઈએ. અને એવો જે ભગવાનનો ભક્ત હોય તે તો ભગવાનની મૂર્તિના બીજા કોઈ પદાર્થમાં લોભાય નહીં એમ સમજે ભગવાનનું જે અક્ષરધામ. જો સાંખ્ય અને યોગ, સબિત સાંખ્ય અને યોગ કોને કહેવાય? એ મેં નિર્બીજની એટલે વાત ના કરી, જેને સમજવાનું નથી એને શા માટે બહુ જાજુ જવું? નિર્બીજ એટલે ભગવાનનું વર્ણન નથી, આ સબિત સાંખ્ય અને યોગ જે શાસ્ત્રનું શ્રીજી મહારાજ પ્રતિપાદન. મારે એ સમજાવવું છે કે શ્રીજી મહારાજ શાસ્ત્રના હિમાયતી છે. અહીં જ ભલે બોલ્યા કે શાસ્ત્રમાં એ વાત ભલે કીધી હોય ખોટી છે, એ તો મહારાજને ઓલા આધુનિક મતવાળા પર ખાર આવ્યો ને, મહારાજ કે આ ખોટું જ ભલે કીધું હોય એમ કહી દીધું. ખરેખર મહારાજ તો શાસ્ત્રના જબરજસ્ત હિમાયતી છે. મહારાજે
મહારાજે સારંગપુરના 13માં કીધું, શાસ્ત્રમાં જેમ વાત લખી હોય એ સત્ય જ હોય, કોઈ દી ખોટી ના થાય. એટલે શ્રીજી મહારાજ શાસ્ત્રના હિમાયતી. ભગવાનનું જે અક્ષરધામ, તે ધામને વિશે રહી એવી જે ભગવાનની મૂર્તિ અને તે ધામને વિશે રહ્યા એવા જે ભગવાનના ભક્ત, તે વિના જે જે લોક છે તે લોકને વિશે રહ્યા એવા જે દેવ છે અને તે દેવના વૈભવ છે એ સર્વે નાશવંત છે. સાંખ્યન યોગ થઈ ગયો ને, ભગવાન, ભગવાનનું ધામ, ભગવાનના મુક્તો, આ બધા શાશ્વત છે, એ સિવાયના જે જે છે બધા નાશવંત છે. ઓલો યોગ, ઓલું સાંખ્ય, એમ જાણીને એક ભગવાનને વિશે દ્રઢ પ્રીતિ રાખે માટે એવા ભક્તને કોઈ જાતનો વિક્ષેપ આવતો નથી. એટલે વિક્ષેપ ના લાવવો હોય તો યોગ અને સાંખ્ય પણ બે સબી જ જોઈએ, પુરુષોત્તમ નારાયણનું બીજ એમાં જોઈએ એવું મહારાજનું કહેવું છે. અહીંયા આગળ મહારાજે આધુનિક સાંખ્યને યોગ મતના છેદ ઉડાડ્યા છે. મહારાજ ઉપાસનાએ કહીને પુરુષોત્તમ નારાયણને પમાઈ છે એવું કહે છે. આખા વચનામૃતમાંથી આપણા માટેનો સાર એટલો છે કે બ્રહ્મજ્યોતિના સમૂહને વિશે અનાદિ સાકાર મૂર્તિ પુરુષોત્તમ નારાયણ જે છે એનો ભાવે કરીને આશ્રય કરવો, ધર્મ સહિત ભગવાનની ભક્તિ કરવી અને એવા લક્ષણો જે સાધુમાં દેખાય એવા સાધુની સાથે અત્યંત પ્રીતિ કરી એનો દ્રઢ પ્રસંગ કરી એવી સમજણને દ્રઢ કરવી, આ આપણા માટેનું આખા વચનામૃતમાં કામની વાત આટલી આપણા માટે છે. બાકીની જે વાત છે એ સત્સંગની અંદર કે આપણે આ સમાજની વચ્ચે રહીએ છીએ થોડું જાણવું પણ જોઈએ એના માટે છે, પણ આ વચનામૃતમાંથી સાર કાઢીને આપણા માટે કલ્યાણનું અસાધારણ સાધન જે મહારાજે કીધું છે એને આપણે કેળવવું રહ્યું. મહારાજે જેમ સાધુની વાત કરી ગોપાળદાસ સાદિકની, એવી રીતે આપણે પણ સંત અસંતનો વિવેક પણ જાણવો રહ્યો એવું મહારાજનો કહેવાનો આમાં અભિપ્રાય છે. ઇતિ વચનામૃતમ ગઢડા અંત્ય પ્રકરણનું 36મું થયું. અંત્યનું 37મું વચનામૃત આપણે આવતીકાલે વાંચશું. હરિકૃષ્ણ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કાર સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે હરિકૃષ્ણ મહારાજ.